ઓકે વેલકમ વિદ્યાર્થી મિત્રો હવે એકથી દસ આપણે સ્વાધ્યાય દાખલા ગણ્યા હવે સ્વાધ્યાયના દાખલા નંબર અગિયારમાં જોઈએ પ્રકાશીય ઉપકરણને આધારિત ચાર દાખલાઓ આપેલા છે તો એક એક આગળ દાખલો આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર અગિયાર તમને આપેલું છે કે બે સેન્ટીમીટર કેન્દ્ર લંબાયો એક ઓબ્જેક્ટિવ લેન્સ છે ઓબ્જેક્ટિવને આપણે એફ ઓ કહી દઈએ વિદ્યાર્થી મિત્રો જો પ્રકાશીય ઉપકરણો તમે ન જોયા હોય તો પહેલાં એની થિયરી જોજો ત્યારબાદ જ આ દાખલો તમને વ્યવસ્થિત સમજાશે તો ઓબ્જેક્ટિવ માટે કેન્દ્ર લંબાઈ એફો આપી દીધી બે સેન્ટીમીટર અને છ પોઈન્ટ પચીસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ આઈપીસ એટલે એફી આઈપીસ ને આપણે એફી કહીએ એની કેન્દ્ર લંબાઈ આપી દીધી આપણે છ પોઈન્ટ પચીસ સેન્ટીમીટર આગળ બે લેન્સો વચ્ચેનું અંતર વચ્ચેનું અંતર તમને કેટલું આપ્યું તો કે પંદર સેન્ટીમીટર આપી દીધું ઓકે પછી આગળ વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ કે મળતું પ્રતિબિંબ તમને ક્યાં મળે તો કે ટૂંકમાં તમારે કેટલું પહેલાં તો યુઓ મેળવવાનું છે યુઓ એટલે ઓબ્જેક્ટિવથી વસ્તુ કેટલી રેખી એ યુઓ એ વસ્તુ અંતર છે ઓબ્જેક્ટિવથી કેટલું વસ્તુ અંતર છે એ કેટલું હોવું જોઈએ જેથી કરીને તમારે મળતું પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળે નજીક બિંદુ અંતરે એટલે કે લાસ્ટ જે આઈપીસ દ્વારા પ્રતિબિંબ મળે એને આપણે વી વડે દર્શાવીએ એ કેટલું મળે તો કે પચીસ સેન્ટીમીટર અંતરે મળે અને બીજું બીજો દાખલો આપ દીધો કે એ પ્રતિબિંબ ક્યાં મળવું જોઈએ તો કે અનંત અંતરે મળવું જોઈએ આ બંને કિસ્સા માટે તમારે મોટવણી પણ ગણવાની છે જેને મોટા શક્તિ પણ બોલાય રકમ આપણે પાછી સમજીએ આકૃતિ સ્વરૂપે આપણે આકૃતિ જોઈ લઈએ આ ઓબ્જેક્ટિવ લેન્સ આપણો આઈપીસ આ આપણી વસ્તુ છે માણો આ વસ્તુ અંતર આપણે મેળવવાનું છે અને યુઓ કહી દઈએ જેથી કરીને આપણું જે આ પ્રતિબિંબ રચાય એ આ પ્રતિબિંબ પહેલાં તો રચાશે આ રીતે અહીંયા એ આના માટે કોના તરીકે કામ કરે વસ્તુ તરીકે અને એનું પ્રતિબિંબ અહીંયા આપશે તમને આ રીતે અને આ પ્રતિબિંબ અંતર આપણે વી કેમ કેમ કે આઈપીસ દ્વારા છે આ તમારો આઈપીસ લેન્સ છે આ તમારો ઓબ્જેક્ટિવ લેન્સ છે હવે તમારા આ વી છે ને આ તમારે યુઓ મેળવવાનું છે જેથી કરીને વી એ તમારું પચીસ સેન્ટીમીટર મળ્યા અને અનંત અંતર મળે આ બંને કિસ્સા માટે મોટાવણી પણ તમારે ગણવાની છે ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રતિબિંબ અંતર થાય એ ઓબ્જેક્ટિવનું છે એટલે એને વીઓ કહી દો હવે એ જ પ્રતિબિંબ છે આના માટે વસ્તુ તરીકે કામ કરે એટલે એના માટે વસ્તુ અંતર બને અને તમે એને શું કહી દીધો યુ કહી દો કારણ કે આ આનું જે પ્રતિબિંબ છે આના માટે વસ્તુ છે એટલે વસ્તુ અંતર એના માટે શું થાય યુઈ અને આ જે અંતર આપ્યું કેટલું આપ્યું તમને તો કે પંદર સેન્ટીમીટર ઓકે તમને એફઓ અને એફી આપી દીધું આ એફઓ અને એફી આપી દીધું ઓકે હવે મિત્રો જો અહીંયા આપણે માટે યુઓ પણ અજ્ઞાત છે અને વીઓ પણ અજ્ઞાત છે એટલે યુઓ તમને મળશે નહીં પણ અહીં ધ્યાન આપો આ તમને વી કહી દીધું પચીસ એટલે વી જે એફ ઈ છે એટલે એના ઉપરથી પહેલાં શું મળશે યુ ઈ અને આ બંને વચ્ચેનું અંતર છે એટલે આ મળી જશે તો તમને આ મળી જાય અને એ મળશે એટલે તમને શું મળશે યુઓ મળશે એટલે પહેલું સ્ટેપ તમારે શું કરવું પડશે તો કે તમારે પહેલાં તો યુ ઇ મેળવવું પડશે કેમકે વી છે એફ ઇ છે એના ઉપરથી શું મળશે યુઈ અને બંને વચ્ચેનો અંતર પંદર છે એટલે પંદરમાંથી આને બાદ કરશો એટલે વીઓ મળશે અને વીઓ અને એફઓ છે એના ઉપરથી શું મળશે યુઓ તો સમગ્ર રીતે આ રીતે આપણે આગળ વધવાના છે તો પહેલાં તો આપણે યુ મેળવીએ એટલે આપણે શું લખશું આઈપીસ લેન્સ માટે सूत्रો થાય 1/ue + 1/ve = 1/fe માટે 1/ue = 1/fe સોરી 1/v આ बाजू આવશે ને માઈનસ ઓ વિદ્યાર્થી મિત્રો v આયા પ્લસ લેસો કે માઈનસ તો એ કેલ્કુલે લેવું પડશે -25 સેન્ટીમીટર શા માટે કે ઋણ એકક્ષ ઉપર છે ક્યા લાવ્યો આ અંતર ક્યાં છે ઋણ એક શખ્સ ઉપર એટલે એ તમારે કેવું લેવું પડશે માઇનસ એટલે માઇનસ એકના છેદમાં પચીસ માઇનસ એફી એફી બહિગોળની લેન્સની કેન્દ્ર લેવાય ધન હોય અને એફી કેટલું આપ દીધું તમને છ પોઈન્ટ પચીસ તો આપણે વન ઓપોઈન્ટ યુ બરાબર આ સો વડે ગુણ નાખો એટલે લસા લેવો આપણે સિમ્પલ પડે ઉપર નીચે સો વડે નાખો ઉપર સો વડે ગુણ નાખો નીચે સો સો છસો પચીસ લસો લસા કેટલાનો બને છસો પચીસનો એટલે આ પચીસવાળો ગુણો આપણે એટલે માઇનસ 100 માઇનસ સોના છેદમાં કેટલા થાય છસો પચીસ એટલે માઇનસ એકસો પચીસના છેદમાં છસો બરાબર કેટલા થાય માઇનસ એકના છેદમાં પાંચ એકસો પચીસ એકસો પચીસ ગુણા પાંચ એટલે છસો પચીસ એટલે વન શું મળી ગયું યુ માટે યુ કેટલું પડ્યું તમને માઇનસ પાંચ સેન્ટીમીટર હા તમને યુ કેટલું મળ્યું માઇનસમાં એટલે આ કેટલું થાય દસ માટે હવે તમારે કેવાનું કહી વીઓ પ્લસ યુ બરાબર કેટલું આપ્યું પંદર વીઓ પ્લસ યુ બરાબર કેટલું આપ્યું પંદર અંતર છે એટલે માનાંકમાં લેશું હવે વીઓ પ્લસ યુ કેલું છે આપણે પ્લસ લેવાનું કે આ તો માઇનસ તો શું થશે ઋણ એક શખ્સ ઉપર છે એટલે પ્લસ પાંચ બરાબર પંદર માટે વીઓ બરાબર કેટલું થાય તો કે દસ સેન્ટીમીટર આ પાંચ છે તો આ કેટલું થાય દસ કેમ ટોટલ પંદર છે એટલે હવે વીઓ મળી ગયો હવે વીઓ અને એફઓ છે એના ઉપરથી શું મળી જાય યુઓ જે મેળવવાનું છે આપણે ઓકે તો આરામથી તમને હવે યુઓ મળશે હવે તમને ખબર છે ઓબ્જેક્ટિવ લેન્સ માટે હાલો બોલો ઓબ્જેક્ટિવ લેન્સ માટે શું થાય માઇનસ વન ઓપોન યુ ઓ પ્લસ વન ઓપોન વીઓ ઇઝિકલ ટુ વન ઓપોન માટે વન ઓપોન યુઓ ઇઝિકવલ ટુ વન આ પેલી બાજુ આ બાજુ હાલો વીઓ કેટલું છે વીઓ આપણે કેટલું મળ્યું દસ સેન્ટીમીટર પ્લસ લેશો કે માઇનસ તો કે પ્લસ શા માટે કે આનું જે પ્રતિબિંબ છે એ ધન એક અક્ષ ઉપર છે એટલે એ પ્લસ લેવાનું થાય ધ્યાન આપજો ખાસ સંજ્ઞામાં જો પ્રોબ્લેમ કરશો તો દાખલામાં જવાબ ખોટા આવશે બરાબર આ ઋણ એક અક્ષ છે આ ધન એક અક્ષ છે એટલે આ દસ મળ્યું એટલે દસ કેવું લેવાનું થાય પ્લસ ધ્યાન આપજો ખાસ અહીંયા ધ્યાન આપજો અને એફ ઓ એફઓ એટલે કેટલું છે બૈ ગોળ છે એટલે ધન જ લેવાનું થાય કેન્દ્ર લંબાઈ બે પ્લસ આ પાંચનો બને એકના છેદમાં દસ માઇનસ પાંચના છેદમાં દસ બરાબર માઇનસ ચારના છેદમાં દસ એટલે યુઓ બરાબર કેટલો આવશે માઇનસ બે પોઈન્ટ પાંચ દસના છેદમાં ચાર એટલે બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો આ તમને શું મળી ગયું યુઓ તો આ તમારો માગેલ જવાબ અને હવે મોટાવણી પણ મેળવવાની કીધી આ કિસ્સા માટે મોટાવણી તો મોટાવણી બરાબર શું થાય એમ બરાબર એમઓ ગોયણા એમ ઇ બેલેન્સની મોટાવણી શું થાય મોટવણીનો શું થાય ગુણાકાર તો એમઓ એટલે શું થાય વીઓના છેદમાં યુઓ ગુઈણા એમ ઇ એટલે ખબર છે આઈપીએસ લેન્સ એ સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તેના સાદા માઇક્રોસ્કોપની મોટવણી મેળવી લીધી કોના માટે તો કે નજીક બિંદુ અંતર માટે ધ્યાન આપજો એટલે થિયરી ખાસ તમે પહેલાં ભણજો ત્યારબાદ આ દાખલો જો તો વધારે મજા આવશે તો નજીક બિંદુ અંતર રચાય ત્યારે મોટવણી આ થાય જે સ્પષ્ટ સ્વરૂપે આપણે થિયરીમાં કીધેલું છે ઓકે વીઓ એટલે કેટલું છે આપણી પાસે સોરી આ વીઓ કેટલું છે દસ યુઓ કેટલું છે તો કે માઇનસ બે પોઈન્ટ પાંચ ગુણા 1 પ્લસ ડી કેટલું છે પચીસ અને એફી કેટલું છે તો કે છ પોઈન્ટ પચીસ ઓકે તો આ કેટલું થાય દસના છેદમાં બે પોઈન્ટ પાંચ પાંચના છેદમાં બે એટલે ચાર આવશે બરાબર ને પાંચ ફાઈ બાય ટુ એટલે વીસના છેદમાં પાંચ એટલે ચાર ગુણા આ કેટલો આવશે ચાર ચારને એક પાંચ ઉડાડજો તમે કેલ્સીમાં એટલે પાંચોકને કેટલું આવશે વીસ તો આ રીતે તમને મોટાણી કેટલી મળશે તો કે માઇનસ વીસ માઇનસની સાની શું દર્શાવે કે પ્રતિબિંબ તમારું ઊલટું છે આ તમારું પ્રતિબિંબ તમારું ઊલટું જ છે જોવું બરાબર અને પ્રતિબિંબ વીસ ગણું મળશે મોટું બરાબર મોટાઉં વીસ છે એનો મતલબ શું થાય કે પ્રતિબિંબ વસ્તુ કરતાં વીસ ગણો છે ઓકે તો આ રીતે પ્રથમ કિસ્સા માટે આપણે યુઓ પણ મળી ગયું અને એની મોટવણી પણ હવે દ્વિતીય કિસ્સો શું છે તો કે જો પ્રતિબિંબ અનંત અંતરે હોય તો એના માટે યુઓ પણ મેળવવાનું છે ને મોટવણી આ રીતે સેમ ખાલી તમારે શું કરવાનું છે વી બરાબર ઇન્ફાઇનાઇટ લઈ અને આખો દાખલો પાછો પ્રોસેસ મારવાનું છે ખ્યાલ આવો તો એ તમને હોમવર્ક માટે આપી દઉં છું અને સેમ તમાર વી બરાબર શું લેવાનું હોય અહીંયા ઇન્ફાઇનાઇટ લેવાનું પચીસની જગ્યાએ શું લેવાનું છે ઇન્ફાઇનાઇટ એટલે તમને યુ ઇ મળી જશે યુ ઉપરથી વિઓ મળી જશે અને પાછું એના ઉપરથી તમને યુઓ મળી જશે ખ્યાલ એવો સેમ પ્રોસીજર પણ હવે મોટવણીમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કિસ્સા બી માટે અહીં ધ્યાન આપજો કિસ્સો બીની મોટવણી લખનાવું કે જ્યારે પ્રતિબિંબ અનંત અંતર હોય ત્યારે મોટવણી કેટલી થાય પ્રતિબિંબ અનંત અંતરે હોય ત્યારે મોટાઉણી કેટલી થાય તો કે વીઓના છેદમાં યુઓ ગુણ્યા શું થાય વન પ્લસ ડી બાય એફીના છેદની જગ્યાએ શું થાય વન નીકળી જાય આપણી ખ્યાલ છે ખાલી ડી બાય એફી આવશે અને ડી કેટલું લેવાનું પચીસ ધ્યાન આપજો તો મોટાણી એક કરતા આની ઓછી હોય ખ્યાલ હોય તો તમને જ્યારે પ્રતિબિંબ આનંદ અંતર હોય ત્યારે સાદા માઇક્રોસ્કોપની મોટાણી એક કરતાં ઓછી ડી બાય હોય એ ધ્યાન આપજો જ્યારે નજીક બિન તોર અંતર હોય ત્યારે મોટાણી વન પ્લસ ડી બાય થાય અને અનંત અંતર હોય ત્યારે ડી બાય એફ તમારે આ વીઓ અને યુઓ તો પાછું મેળવવાનું થશે આની કિંમત મૂકશો તો એ મોટવણી તમને બીજા કિસ્સા માટે પણ મળી જાય જે તમારે હોમવર્કમાં તમારી રીતે કરવાનું પ્રેક્ટિસ ઓકે હવે આપણે સદીના દાખલા નંબર બહાર જોઈએ ફટાફટ કોપી કરો અને હોમવર્કમાં વ્યવસ્થિત સમજીને ગણો તમારી રીતે ઓકે સ્વાધ્યાય નો દાખલા નંબર બાર બધા રકમ છે બારની સામાન્ય નજીક બીજ નું અંતર આપણે ખબર છે આપણે આંખ માટે પચીસ સેન્ટીમીટર હોય અને એક વ્યક્તિ આઠ એમ એમ કેન્દ્ર લંબાઈવાળા ઓબ્જેક્ટિવ અને બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપ પડે ઓબ્જેક્ટિવથી જોજો નવ એમ એમ અંતરે દૂર રાખેલી વસ્તુને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે ધ્યાન આપજો તમને નજીક બિંદુ અંતરે પ્રતિબિંબ મેળવવાનું છે અહીંયા એટલે વી આપી દીધું કેટલું આપણે ખબર છે ઋણ એક શખ્સ ઉપર રચાવવાનું એટલે પચીસ સેન્ટીમીટર તમને ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપી દીધી એફઓ કેટલી એપી તો કે આઠ એમ બરાબર કેટલું થાય સેન્ટીમીટરમાં કીધું તો ઝીરો પોઈન્ટ એટ સેન્ટીમીટર તો કે બધી સેન્ટીમીટરમાં જ લઈ લઈએ કાં તો બધી એમએમમાં લેવું પડે આઈપીસની કેન્દ્ર લંબાઈ કેટલી છે તો કે એફી બરાબર બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઓકે જલ્દી રકમ વાંચીએ આપણે ઓબ્જેક્ટિવથી નવ એમ એમ અંતર એ એક વસ્તુ મિકી એટલે ઓબ્જેક્ટિવથી વસ્તુ અંતર કેટલું છે નવ એમ એમ માઇનસ લખીએ કે ઋણ એક શખ્સ ઉપર મૂકેલું હોય એટલે ઝીરો પોઈન્ટ નવ સેન્ટીમીટર આગળ બંને લેન્સ વચ્ચેનું અંતર આપણે મેળવવાનું છે જેને આપણે એલ કહી દઈએ સપોઝ કે મેળવવાનું ઓકે અને માઇક્રોસ્કોપની મોટવણી પણ મેળવવાની મોટવણી પણ આપણે મેળવવાની ઓકે મેળવીએ ઓકે વિદ્યાર્થી મિત્રો બંને લેન્સ વચ્ચેનો અંતર આપણે આકૃતિ દોરવી દોરીએ આ ઓબ્જેક્ટિવ લેન્સ છે અને આ આઈપીએસ લેન્સ છે એક વસ્તુ તમે મૂકેલી છે અહીંયા જે વસ્તુ અંતર યુઓ દાખલા કે એનું પ્રતિબિંબ જ્યાં મળે અહીંયા સપોઝ કે મળે આ રીતે તો આ તમારું શું થાય વીઓ અને આ તમારું આ જે વસ્તુ છે એનું આ આના માટે કોના તરીકે મળતે આ આનું પ્રતિબિંબ આના માટે વસ્તુ તરીકે અને વસ્તુ અંતર શું થાય યુ અને લાસ્ટ પ્રતિબિંબ તમને મળે અહીંયા મળે જે વી અંતર મળે આગળના દાખલાની જેમ જ છે એટલે બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું થાય તો કે આના બંને સરેરા સરવાળા જેટલું અહીં બે લેન્સ વચ્ચેનું અંતર બરાબર શું થાય તો કે વીઓ પ્લસ યુ તો એ બંને આપણે મેળવવા પડશે તમને એફઓ પણ આપી દીધું એફ ઈ પણ આપી દીધું સેમ પ્રોસિજર જો તમને વીઈ છે એના ઉપરથી શું મળશે તો કે યુ તમારી પાસે યુઓ છે એના ઉપરથી શું મળશે વીઓ એટલે કે એફઓને એફ ઇ તો આપેલ જ છે એટલે આરામથી આ સિમ્પલ દાખલો છે એકદમ પહેલાં આપણે કોના માટે લખ નાખીએ ઓબ્જેક્ટિવ માટે લખ નાખીએ ઓબ્જેક્ટિવ લેન્સ માટે શું થાય તો કે વન ઓપ પોઈન્ટ યુઓ પ્લસ વન ઓપોન્ટ વિઓ ઇઝ ઇક્વલ ટુ વન ઓપોઈન્ટ એફઓ માટે વન ઓપોઈન્ટ વિઓ ઇઝ ઇક્વલ ટુ વન ઓપોન્ટ એફઓ પ્લસ વન ઓપોઈન્ટ યુઓ માટે એફઓ શું છે બહી ગોળ છે એટલે ધન જ લેવન થાય ઝીરો પોઈન્ટ એઈટ પ્લસ વીઓ કેટલું છે ઋણ એક શખ્સ ઉપર માઇનસ ઝીરો પોઈન્ટ નાઇન ધ્યાન આપજો કે ઋણ એક શખ્સ ઉપર છે એટલે એટલે કેટલો આવશે માઇનસ ઝીરો પોઈન્ટ નાઇન લસા લઈ લોટાફટ માઇનસ ઝીરો પોઈન્ટ નાઇન અથવા તો માઇનસ દિશાની માઇનસ આ લઈ લો તો પણ ચાલે એટલે કે ઝીરો પોઈન્ટ નાઇન માઇનસ ઝીરો ના છેદમાં

સાત પોઈન્ટ બે સેન્ટીમીટર અને આ બાજુ છે એટલે ધન જ આવવાનું બરાબર હવે યુ ઇ મેળવી લઈએ તો કોના માટે લખશું આપણે આઈપીસ લેન્સ માટે બ્લુ ઇંક પૂરી થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો એટલે બ્લેક ઉપર અકવીએ બ્લેક એ મને એમ છે કે પૂરી થવા આવી છે આ દાખલો પૂરો કરી દે પછી ઇંક આપણે ભરી લઈએ આઈપીસ

ટ્વેન્ટી ફાઈવ સેન્ટીમીટર્સ માટે કંઈ ઋણ એક શખ્સ ઉપર છે તો હા એ ખાસ જો માઇનસ ભૂલી જશો તો દાખલો ખોટો પડશે માઇનસ એફી એફી એટલે તો બહી ગોળ છે એટલે ધન લેવાનું પ્લસ ટુ પોઈન્ટ ઓકે તો માઇનસ એકના પચીસ ઉપર નીચે દસ વડે ગુણ નાખો એટલે કેલું થાય દસના છેદમાં પચીસ તો

સોરી બે પોઈન્ટ સત્યાવીસ સેન્ટીમીટર તો આ તમારો આવી ગયું યુ બરાબર હવે માટે બે લેન્સ વચ્ચેનું અંતર બરાબર શું થાય તો કે વીઓ કેટલું આવ્યું સાત પોઈન્ટ બે સેન્ટીમીટર ધ્યાન આપજો આ પ્લસ જ લેવાનું છે કારણ કે માઇનસ હિસાની સુધી આપણી ખ્યાલ છે કેટલું થાય પ્લસ બે પોઈન્ટ એટલે આપણે વત્તા એટલે એ આવશે નવ પોઈન્ટ સુડતાલીસ સેન્ટીમીટર તો આ રીતે બંને લેન્સો વચ્ચેનું અંતર એ કેટલો આવશે તો કે નવ પોઈન્ટ સુડતાલીસ સેન્ટીમીટર ઓકે તો ફટાફટ આપણે એ દાખલાનું ઓકે હવે આપણે આ દાખલો આપણો હતો વિદ્યાર્થી મિત્રો અને મોટાણી પણ મેળવવાની કીધી તો મોટાણી એમ બરાબર શું થાય તો કે ના છેદમાં યુઓ પ્લસ વન બાય ડી બાય એફ અને આમાં કિંમત મૂકી અને તમે મોટાવણી પણ મેળવી લીજો કેમકે બધી વસ્તુ આપણી પાસે છે જ તમારે ખાલી કિંમત મૂકી અને મોટવણી ગણવાની છે ઓકે તો હવે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ વિડીયો નું સ્ટોપ કરું છું ઇંક ભરવાની છે ઓકે હવે દાખલા નંબર આપણે જોઈએ તેર વિદ્યાર્થી મિત્રો ઇંક આપણી ભરાઈ ગઈ છે હવે સ્વાધિયા નો તેર એક નાના ટેલિસ્કોપ જોજો હવે માઇક્રોસ્કોપ નથી ટેલિસ્કોપ છે અને ટેલિસ્કોપની કેન્દ્ર લંબાઈ તમને આપી દીધી એકસો ચુમ્માલીસ સેન્ટીમીટર અને આઈપીએસની કેન્દ્ર લંબાઈ આપી દીધી છ સેન્ટીમીટર ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ એફઓ બરાબર એકસો ચુમ્માલીસ સેન્ટીમીટર આપી દીધી આઈપીએસની કેન્દ્ર લંબાઈ એફ ઇ કેટલી આપી દીધી તો કે વન સેન્ટીમીટર સોરી છ સેન્ટીમીટર ઓકે ટેલિસ્કોપની મોટાવણી અને ઓબ્જેક્ટિવ અને આઇપીસ વચ્ચેનું અંતર પણ આપણે મેળવવાનું જેને આપણે ટેલિસ્કોપની ટ્યૂબ લંબાઈ કે એલ મેળવવાનું અને મોટોની એમ મેળવવાનું સિમ્પલ દાખલો છે ઘણી કોમ્પિટિટિવ એક્ઝામમાં આવો પૂછાઈ ગયેલ છે ઓકે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સ મોટો હોય છે આઈપીએસ લેન્સ નાનો હોય છે અને એની મોટાવણીનું સૂત્ર આપણે મેળવેલું છે એમ બરાબર એફઓના છેદમાં શું થાય એફી તો એફઓ કેટલું આપી દીધું એકસોને ચુમ્માલીસ એફી કેટલું આપ્યું છ બાર બાર એકસો ચુમ્માલીસ છ દુ બાર એટલે બાર દુને કેટલું આવશે ચોવીસ તો તમારી મોટાવણી કેટલી આવશે તો કે ચોવીસ બરાબર અને તમારી ટ્યુબ લંબાઈ તમને ખબર છે કે ટ્યુબ લંબાઈ એલ બરાબર શું થાય એફ ઓ પ્લસ એફી થિયરીમાં જોઈ લેજો એફ ઓ કેટલું છે આપણું એકસો ચુમ્માલીસ એફી કેટલું છે છ એટલે એકસો ને પચાસ સેન્ટીમીટર તમારી શું આવશે ટ્યુબ લંબાઈ તો આ રીતે તમે બંને વસ્તુ મેળવી શકો એકદમ સિમ્પલ અને ઈઝી દાખલો છે આગળ વધીએ દાખલા નંબર ચૌદમાં જો વક્રીકારક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ પંદર મીટર જોજો ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી છે તો કે પંદર મીટર મીટરમાં છો વિદ્યાર્થી મિત્રો બહુ મોટો ટૂંકમાં એ લેન્સ હશે વેધશાળા છે અને આઈપીએસની કે અંદર લંબાઈ વન સેન્ટીમીટર છે આઈપીએસની કે અંદર લંબાઈ કેટલી છે એફી વન સેન્ટીમીટર એટલે દસ થી માઇનસ બે મીટર તો કોણીય મોટવણી શોધો આપણે ખ્યાલ છે મોટવણી તો અને ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ મળે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે બે એક પ્રશ્ન પીછા એક તો પેલો પ્રશ્ન મોટવણી કેટલી પહેલો પ્રશ્ન મોટવણી એમ કેટલી અને બીજામાં તમને કીધું કે આ ટેલિસ્કોપમાં જે ચંદ્રનો પ્રતિબિંબ રચાય એનો વ્યાસ કેટલા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો ઓકે એના માટે જરૂરી ડેટા આપ દીધા કે ચંદ્રનો વ્યાસ કેટલો આપ્યો ચંદ્રનો વ્યાસ આપણે ચાલો કહી આપ્યો વ્યાસ ચાર પોઈન્ટ ત્રણ પોઈન્ટ અડતાલીસ ગુણ્યા દસ ની છ મીટર અને ચંદ્રની કક્ષાની ત્રિજ્યા જે પૃથ્વીની ફરતે ભ્રમણ કરે એટલે ચંદ્રના કક્ષાની ત્રીજીને આપણે આર કહી દઈએ અને એ આપી દીધી તમને ત્રણ પોઈન્ટ આઠ ગુણા દસની આઠ મીટર આ કોની વચ્ચેનું અંતર થાય તો કે ટેલિસ્કોપ અને ચંદ્ર વચ્ચેનું કારણ કે ચંદ્ર ટેલિસ્કોપ આપણું પૃથ્વી ઉપર હોય અને આપણે પૃથ્વી ઉપરથી ચંદ્ર જોતા હોય તો એ પૃથ્વીથી સોરી પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર જ છે અથવા તો ટેલિસ્કોપથી ચંદ્ર વચ્ચેનું અંતર જ છે ઓકે તો આપણે મેળવીએ પહેલાં તો મોટવણી મેળવીએ તો ટેલિસ્કોપની મોટવણી શું થાય એમ બરાબર આપણે ખ્યાલ છે કે એફઓના છેદમાં શું થાય એફી એફઓ કેટલું છે અહીંયા તો કે પંદર એફી કેટલું છે તો કે દસની માઇનસ બે ઉપર આવે તો પ્લસ બે એટલે પંદરસો તો મોટવણી તમારી બહુ મોટી મળશે પંદરસો મળશે હવે ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ મેળવીએ ઓબ્જેક્ટિવ વડે રચાતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ ઓકે તો આ તમારો ઓબ્જેક્ટિવ લેન્સ છે ધ્યાન આઈ પીસ આપણે દોરતા નથી ઓબ્જેક્ટિવ લેન્સ આપણે દોરીએ માનો કે આ તમારો ચંદ્ર છે વસ્તુ છે ચંદ્ર અને એનો વ્યાસ આપણે કેટલો કીધો તો કે ડી ઓકે હવે એ અનંત અંતરે હોય એટલે જે પ્રતિબિંબ રચાવાનું છે એ ક્યાં રચાય તો કે આના મુખ્ય કેન્દ્ર ઉપર એ એટલે એનું પ્રતિબિંબ આ રચા હોય વિદ્યાર્થી મિત્રો એટલે એનું જે પ્રતિબિંબ રચાશે આવી રીતે અહીંયા તમે કહી દો કે એનું એફ છે આ અને આ વ્યાસ તમારે મેળવવાનો છે આ ચંદ્રનું શું છે પ્રતિબિંબ ઓકે માનો કે આ ખૂણો આલ્ફા હોય તો આ પણ ખૂણો કેટલો થાય આલ્ફા તમને આ અંતર આપ દીધું આ શું છે આપણી વસ્તુ ક્યાં છે ઓબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવસ ક્યાં હોય પૃથ્વી ઉપર અને આ તમારો ચંદ્ર એની વચ્ચેનું અંતર તો આપણે આપી દીધું કેટલું આટલું અને આ અંતરે આપી દીધું એટલે આલ્ફા મળી જાય હવે આપણો આ પ્રતિબિંબ ક્યાં રચાવવાનું હોય તો કે એફ આગળ ઓબ્જેક્ટિવ કે અનંત અંતરે મળતું પ્રતિબિંબ ક્યાં હોય ફોકલ પ્લેન ઉપર એટલે મુખ્ય કેન્દ્ર ઉપર જ હોય એટલે કે એફ આ અંતર જે છે એફ હવે આલ્ફા તો અહીંથી મળી જાય એટલે સામેનું અંતર આ મળી જાય પ્રતિબિંબ દાખલે કે છે એનો વ્યાસ કેપિટલ ડી કહી દો અથવા તો આને કેપિટલ ડી કહી દઈએ આપણે અને આને સ્મોલ ડી કહી દઈએ બરાબર અને કેપિટલ ડી કહી દઉં ચાલો ઓકે તો સ્મોલ ડી મળી જાય પહેલાં તો આપણે આલ્ફા મેળવી લઈએ અહીં આલ્ફા બરાબર શું થાય ચાપના છેદમાં ત્રીજા માટે આલ્ફા ચાપ એટલે છે ચંદ્રનો વ્યાસ આપી દીધો ત્રણ પોઈન્ટ અડતાલીસ ગુણા દસની છ છેદમાં ત્રીજી કેલી છે તો કે પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનો નોંધાય આ પૃથ્વી ઉપર જ હોય વિદ્યાર્થી મિત્રો એટલે આપી દીધું ત્રણ પોઈન્ટ આઠ ગુણા દસની આઠ એટલે ફટાફટ આપણે કેલ્સીમાં કરીએ ને ત્રણ પોઈન્ટ અડતાલીસ ભેંગા ત્રણ પોઈન્ટ આઠ એ આવશે તમારું ગુણા સો કરી નાખે એ ઉપર આવે તો એ આવશે એકાણું પોઈન્ટ અઠ્ઠાવન રેડિયન સોરી દસ થી માઇનસ બે હા પ્લસ બે નહીં ઉપર આવે તો કેવી થાય માઇનસ એટલે પહેલાં તો આપણે ત્રણ પોઈન્ટ અડતાલીસ ભાંઘા ત્રણ પોઈન્ટ આઠ બરાબર ઝીરો પોઈન્ટ બાણું આવશે ઝીરો પોઈન્ટ બાણું ગુણ્યા માઇનસ બે એટલે કે નવ પોઈન્ટ બે ગુણ્યા માઇનસ ત્રણ રેડિયન ઓકે આ તમારો મરી ગયો આલ્ફા હવે એ આલ્ફાનો ઉપયોગ અહીંયા કરવાનો આ કોના માટે છે વસ્તુ માટે હવે કોના માટે પ્રતિબિંબ માટે આલ્ફા બરાબર શું થાય તો કે ચાપ ડી ના છેદમાં શું થાય ત્રિજ્યા એફઓ થાય ને માટે ડી બરાબર શું આવે આલ્ફા એફઓ આલ્ફા તો આપણે છે જ નવ પોઈન્ટ બે દસથી ત્રણ એફઓ છે તો કે આપણે છે એફઓ પંદર મીટર ત્યાં થઈ ગયું પંદર માટે

કેમ કે ચંદ્ર છે આપણો અનંત અંતરે હોય એટલે મળતું પ્રતિબિંબ ક્યાં મળે મુખ્ય કેન્દ્ર ઉપર અને આ રીતે તમે એને મેળવી શકો આ બંને ખૂણા સામસેમાના ખૂણા સરખા હોય ઓકે તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો રાખીએ આપણે હવે આપણે સ્વાધ્યાયના પંદરના દાખલાથી આગળ વધશું આપણે ઓકે થેન્ક યુ ટેક કેર બાય બાય